गुंजे गगन में, बहके पवन में, हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना स्कूल अड़वदनी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। हूँ धवल मकवाण। आप आगे बात करूँ धोरण दस गणित अंदर त्रिकोण चैप्टर स्वाध्याय छप्पन त्रण एन दाखला नंबर एक आप गण के जेना उपर आप ओली शरत चार शरत लखाई ने बाबा बा बाखू बा खू 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 और खू खू शरत आ चार शरत आधारित दाखला था। हमें त्यार पछीनो दाखला नंबर बे के जेनी अंदर आकृति आपेली है। आकृति में बे त्रिकोण समरूप है, ध्यान आपजो। क्या बे त्रिकोण? तो के ओ डी सी एटले आ पहेलो त्रिकोण आ उपरनो, नीचे नो त्रिकोण ओ बी ए। ODC અને OBA આ ઉપર નીચે બે ત્રિકોણ કેવા છે? ભાઈ સમરૂપ છે, ધ્યાન આપજો। હવે એ બે ત્રિકોણ સમરૂપ આપેલા છે, પછી જે આ માપ છે BOC એનું માપ તમને આપેલું 125, ત્યાર પછી CDO એટલે કે CDO। ધ્યાન રાખજો, જ્યારે આવી રીતે ખૂણા લખેલા હોય ત્યારે હંમેશા એમાં વચ્ચેના ખૂણાનું જ માપ તમને આપેલું, આ ખાસ ધ્યાન રાખવાનું। અને શોધવાનું હોય તો તમારે એમાં વચ્ચેના ખૂણાનું માપ જ શોધવાનું થાય, એટલે આ કોઈ ભૂલ કરવાની નહીં। રેડી? ચલો, તો એના માટે હવે બાકીની તમારે આટલી કિંમતો શોધવાની આ ત્રણ કિંમતો। કઈ ત્રણ કિંમતો? તો કે ડીઓસી, જો ડીઓસી એટલે ડી, પછી આ ઓ અને અહીંયા સી એટલે આ કિંમત તમારે શોધવાની, ત્યાર પછી ડીસીઓ એટલે આ ડીસીઓ આ કિંમતે તમારે શોધવાની, એમાં વચ્ચે ખૂણો સી આવે, પછી એમાં વચ્ચે ખૂણો એ આવે, કયો? તો કે ઓ એ બી એટલે કે ઓ એ બી આ કિંમત પણ શોધવાની। ધ્યાન આપજો, આ ત્રણ કિંમતની આ ત્રણ ખૂણાની કિંમત તમારે મેળવવાની થાય। તો એના માટે દાખલો કેવી રીતે ગણશું? તો આ જે બહારનો ખૂણો છે એ તમારો આ ત્રિકોણ એટલે કયો ત્રિકોણ? તો કે CDO અથવા DOC અથવા ODC, ઘણી બધી રીતે ત્રિકોણ લખી શકાય। તો આ ત્રિકોણનો જે આ બહારનો ખૂણો રહ્યો અને એને આપેલ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય। ત્રિકોણ ચેપ્ટર 9માં ધોરણનું યાદ કરો કે કેવી રીતે બહિષ્કોણ બને, આકૃતિ દોરો એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે કે બહિષ્કોણ આવી રીતે હોય હોય ને। ચલો, આ સીધી જ રેખા થઈ છે, આ ડી વચ્ચે ઓ અને આ બાજુ બી, ઉપરનામાં આવી જાય સી, આ ત્રિકોણ નામ ફેરવી નાખવાનું, ધ્યાન રાખજો। એટલે ઓ પાસે જે બહાર ખૂણો બને આ 125નો, ડી ખૂણો કેટલો ભાઈ 70નો, અને સી ખૂણો તમારે શોધવાનું, ધ્યાન રાખજો। તો કે આ તમારા CDO જે ત્રિકોણ રહ્યો ને એની સાથે આ બહારનો ખૂણો કયો 125, ઈ આપેલ ખૂણો કયો? તો કે ઓ સાથે કઈ જોડ બનાવે? રૈખિક જોડ બનાવે, ધ્યાન રાખજો। તો કે આ રૈખિક જોડ બનાવતા ખૂણાને આપેલ ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય, ધ્યાન રાખજો। એટલે કે એક ત્રિકોણને જો દરેક શિરોબિંદુએ બે બહિષ્કોણ મળે, આ બાજુ લંબાવો તો અહીંયા મળે, આ બાજુ લંબાવો તો અહીંયા બહિષ્કોણ મળે, આમ લંબાવો તો અહીંયા મળે, આ બાજુ નીચે મળે, અહીંયા આ બાજુ મળે, અહીંયા આ બાજુ મળે, એટલે કુલ 1 2 3 4 5 6 દરેક ત્રિકોણને 6 બહિષ્કોણ હોય। આવું આપણે 9માં ધોરણની અંદર ત્રિકોણ ચેપ્ટરમાં શીખી ગયા, રેડી? એટલે કે દરેક ત્રિકોણને 6 બહિષ્કોણ હોય, ત્યાર પછી બહિષ્કોણ માટેનો એક પ્રમેય છે કે ત્રિકોણના બહિષ્કોણનું માપ, ધ્યાન આપજો, કોનું માપ? આ બહિષ્કોણનું માપ એ અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલું થાય। તો કે આને બહારના ખૂણાને બહિષ્કોણ કહેવાય। હવે અંતઃસમૂહ કોણ કોને કહેવાય? તો કે બહિષ્કોણ સાથે રૈખિક જોડ કયો ખૂણો બનાવે? ઓ। તો ઈ ખૂણાને ધ્યાનમાં લેવાનો નહીં, ત્રિકોણને કેટલા ખૂણા હોય? 3, એમાં રૈખિક જોડ બનાવી નહીં ગણવાનો। તો વૈધા કયા? 2 કોણ સી અને ડી, આ બેને અંતઃસમૂહ કોણ કહેવાય, ધ્યાન આપજો। કયા ખૂણા કહેવાય? અંતઃસમૂહ કોણ। અને યાદ રાખવાનું કે બહિષ્કોણનું માપ કેટલું હોય? તો કે અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલું હોય, ખબર પડી? તો આ 125 હોય, સમજજો, અહીંયા 70 રહેતા, અહીંયા તમને અત્યારે ખબર પડી જાય, ડાયરેક્ટ દાખલા જવાબ આવડી જાય, જો કેમ? તો કે બેનો સરવાળો કરો, 125 થવો જોઈએ, કેમ કે પ્રમેય એવું કહે ત્રિકોણનો કે ત્રિકોણના બહિષ્કોણનું માપ એ અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલું હોય છે, ખ્યાલ આવ્યો? તો કે આ માપ તો 125 છે, અહીંયા એક અંતઃસમૂહ કોણ 70 આપ્યો છે, તો બીજા અંતઃસમૂહ કોણનું માપ 55 હોવું જ જોઈએ, જેથી કરીને બેન સરવાળો કેટલો થાય? તો કે 125, ખ્યાલ આવ્યો? તો આનું માપ તો તમને સરળતાથી મળી જશે, લખી દઈએ આપણે કે કયા ત્રિકોણમાં,
तो के त्रिकोण सी डी ओ मा चलो कयो खूणो बहिष्कोण तो के खूणो सी ओ बी बहिष्कोण छे तो बहिष्कोण होय तो बहिष्कोण माटेनो प्रमेय के त्रिकोणना बहिष्कोणनो माप अंतःसमकोणना मापना सरवाळा जेटलो होय चलो तो के अंतःसमकोण कया कया तो के आ सी खूणो सी खूणो केवी रीते लखाय तो के डी सी ओ जेनी किंमत तमारे शुं करवानी शोधवानी तो अहीं लखीशुं के डी सी ओ आ पहेलो अंतःसमकोण त्यार पछी बीजो अंतःसमकोण डी ने ए केवी रीते लखाय तो के सी डी ओ रे आ बे शुं थई गया भाई बहिष्कोण जो आ सी छे अने आ शुं है डी लखता आवडवुं जोईए અંતઃસમકોણના માપનો સરવાળો એના બહિષ્કોણ જેટલો જ મળે તો કે આ બાહ્યના ખૂણાને બહિષ્કોણ કહેવાય કયો ખૂણો COB તો અહીં લખી દેવાનું કે COB ચાલો રે કિંમત મૂકીને સાદરૂપ આપી એટલે જે મેં હમણાં તમને કીધું એમ 55 માપ મળી જશે તો કે લખો કિંમતને આપો સાદરૂપ DOC જેની કિંમત તમારે શોધવાની છે તો DOC એમ નામ રહેશે સોરી DCO પ્લસ COD સોરી CDO એટલે કે CDO D નું માપ કેટલું ભાઈ તો કે 70 બરાબર બહિષ્કોણ તો કે 125 70 પ્લસ આ બાજુ હોય તો માઇનસ થાય માટે DCO ની કિંમત મેળવવી હોય તો તમારે 125 માંથી 70 શું કરવા પડે બાદ માટે DCO ની કિંમત આવશે ભાઈ 55 ચલો મળી ગયો એક ખૂણો રેડી આનું માપ તમને 55 મળ્યું ધ્યાન આપજો શોધવાનું હતું માપ 55 મળી ગયું કેટલું માપ મળ્યું 55 હવે આનું માપ જોઈએ ને મારે આ ઓનું તો કે જે આ તમારો DCO ત્રિકોણ રહ્યો CDO હે એમાં બે ખૂણાનું માપ જાણો ત્રીજા ખૂણાનું માપ શોધવું હોય તો ત્રિકોણના સરવાળાનો ગુણધર્મ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 થાય સમજાય તો આપણે એના ઉપરથી જ ગણીએ કે ભાઈ આ 77 સોરી 70 આ 55 એટલે કેટલા થઈશે તો કે 125 થઈશે એમાં કેટલા ઉમેરો તો 180 થાય તો કે 55 125 ને 5 130 ને એમાં 55 ઉમેરો 180 તો આ માપ પણ 55 જ આવશે લખવાનું કેવી રીતે તો કે આ ત્રિકોણમાં કયા ત્રિકોણમાં તો કે CDO માં એના ત્રણેય ખૂણા કયા ત્રણ ખૂણા તો કે CD અને O લખવું હોય તો એ ઓલી રીતે લખી કાંઈ વાંધો નહીં તમને જે સારું લાગે સી ને આપણે આવી રીતે લખી કે ડી સી ઓ ડી ને કેવી રીતે લખશું તો કે CDO વત્તા ઓ ને કેવી રીતે લખશું ભાઈ આ ઓની કિંમત જોઈએ ને આપણે હા કયા ઓની કિંમત તો કે DOC જો છે તો અહીંયા લખવાનું DOC જો આ ઓ થઈ ગયો ડી થઈ ગયો ને સી થઈ ગયો મતલબ આમાં CDO ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 થાય ચાલ એમાં આની માપ કેટલું ભાઈ સી નું માપ તો કે 55 અત્યારે જ મેળવું જો પછી આ માપ કેટલું તો કે રકમ આપેલું જ છે 70 ત્યાર પછી DOC ની કિંમત આપણે શોધવાની છે 180 ના 180 આ બે નો સરવાળો બનશે 125 પ્લસ DOC એમ નામ રહેશે આ 180 હવે આ પ્લસ આ બાજુ હવે શું થાય તો કે માઇનસ માટે DOC બરાબર 180 માંથી 125 આપણે શું કરી દઈશું બાદ તો કે ભાઈ 180 માંથી 125 જાય પાછા 55 વધશે માટે અહીંયા લખી દેવાનું જવાબની અંદર કે આ કિંમત કેટલી આવશે ભાઈ 55 ખ્યાલ આવ્યો ત્યાર પછી હજુ છેલ્લો એક જવાબ મેળવવાનો જો આ 55 આવી ગયું આ 55 આવી ગયું આ ખૂણો મારે જોઈએ ત્યાં કયા ખૂણાની વાત કરું હું એની તો કે રકમ આવું કંઈક આપ્યું એનો ક્યાંક ઉપયોગ તો કરવો પડશે ને આપ્યું એનો બધે ઉપયોગ તો થવો જોઈએ રકમ જે જે કિંમત આપી સમજાય આમ થોડું શોખ ખાતર નથી આપ્યું ધ્યાન રાખજો તો કે બે ત્રિકોણ સમરૂપ એવું કહેવા માંગે છે ને તો સમરૂપની શરત એવી હતી કે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણા સમાન હોય અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય હવે એમાંથી તમારે દાખલાની અંદર બાજુનું માપ શોધવું ખૂણાનું માપ શોધવું એના ઉપરથી શરત લાગુ પડે ખૂણાનું માપ શોધવું હોય તો શરત નંબર 1 લાગુ પડે અનુરૂપ ખૂણા સમાન બાજુનું માપ શોધવું હોય તો શરત નંબર 2 લાગુ પડે અનુરૂપ બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં
આમાંથી કઈ શરત લગાડવાની એ રકમમાં તમારે કોની કિંમત મેળવવાની એના ઉપર આધાર રાખે. તો કે રકમ આપણે જોઈ ભાઈ ખૂણાની કિંમત શોધવી હોય તો ખૂણા માટેની આપણી પહેલી શરત કે અનુરૂપ ખૂણા કેવા હોય, સમાન. રેડી, ચલો. તો કે ભાઈ કયા બે ખૂણા સમાન થાય? આ બે ત્રિકોણ તો સમરૂપ જ છે ને. તો કે કયા ખૂણા સમાન થશે? તો કે DCO, જો D અસીની વચ્ચે લઈ લો DCO, તો એની સાથે કયો ખૂણો આવે? તો કે OAB. એટલે લખી દેવાનું ભાઈ આપેલ બે ત્રિકોણ રકમ તમને સમરૂપ આપેલા છે. ભાઈ કયા બે ત્રિકોણ સમરૂપ છે? તો કે ODC સમરૂપ OBA. આ બે ત્રિકોણ રકમની અંદર સમરૂપ આપેલા છે, માટે તમારે જે ખૂણાની કિંમત જોઈએ છે આ સી ખૂણોના એ ખૂણો જોવો. તો અહીંયા સી અને અહીંયા એ છે, તો કે અનુરૂપ ખૂણા સમાન જ હોય કારણ કે બે ત્રિકોણ સમરૂપ છે. ચલો, તો ભાઈ કયા બે ખૂણા સમાન થશે? તો કે આ ખૂણો સી એટલે કયો? DCO. એટલે અહીં લખી દેવાનું કે ભાઈ DCO બરાબર. આ એ ખૂણો એટલે કયો? તો કે OAB, જેની કિંમત તમારે જોઈએ છે. ચલો, DCO કેટલો? 55. અહીં 55 મૂકી દો એટલે આની કિંમત એ 55 જ આવે. ખ્યાલ આવ્યો? માટે OAB ની કિંમત પણ કેટલી આવશે ભાઈ? 55 અંશ. ખબર પડી? ત્રણે ત્રણ કિંમત શોધવાની હતી, ત્રણેયના જવાબ 55 જ આવે. શરૂઆત ક્યાંથી કર્યું ખાસ સમજો. આ જે ત્રિકોણ રહ્યો એના વ્યવસ્થિત દોરશો એટલે તમને કેવો દેખાશે? બહિષ્કોણ. અને એ બહિષ્કોણ દેખાય ત્યાર પછી બહિષ્કોણનું માપ આ બેના સરવાળા જેટલું થાય, એનો મતલબ કે 125 એમ 70 કાઢો એટલે આનું માપ મળી જાય. જુઓ કેટલું આવ્યું? 55. ત્યાર પછી ત્રિકોણનો ગુણધર્મ ત્રણે ખૂણાનો માપનો સરવાળો 180 થાય. આ 70, આ 55 એટલે આ પણ 55 જ આવે. અને છેલ્લે રકમમાં જે બે ત્રિકોણ સમરૂપ આપ્યા એના ઉપરથી આ બે ખૂણાના માપ સમાન થાય. આ તો આપણે 55 મેળવ્યું હતું, તો આ 55 જ થાય. આવડે? હવે આગળ આપણે દાખલા નંબર 15 ધ્યાન આપજો. વચ્ચેના દાખલા બધા સાબિતી નહીં, મેં તમને અગાઉ વાત કરી, સાબિતી આપણે ગણવાની થતી નથી. કેમ કે ભૂમિતિની સાબિતીની હાવ હેલી હોય, ઘણા ઉત્તર જ બધાને આવડી જશે એટલે આપણે નથી ગણતા, નહીતર પ્રમેય ભૂલી જઈશો પછી. ધ્યાન રાખજો, એટલે આપણે સાબિતી ગણવાની નથી થતી, આપણે પ્રમેય ગણવાની થાય. ચલો ધ્યાન આપજો, દાખલા નંબર 15 ની અંદર જે રકમ આપેલી છે એના ઉપર ખાસ ભાર આપવાનો, કેમ કે આકૃતિ તમારે જાતે દોરવાની. કે એક 6 મીટર ઊંચા સિરલો વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો. સમજો, એક વાંસ છે જેની ઊંચાઈ કેટલી મીટર. હવે એના ઉપર સૂર્યના પ્રકાશનું કિરણ પડશે. પરિસ્થિતિ અહીં આપણે વિચારીએ આ રીતે કે આ વાંસ છે, ચલો બરાબર. હવે વાંસની ઊંચાઈ કેટલી ભાઈ? તો કે 6 મીટર. એનો પડછાયો આ બાજુ પડશે એવું વિચારી લઈએ. કેટલો પડછાયો લાંબો? તો કે ભાઈ 4 મીટર. આ 6, આ 4, આ કોની વાત થાય હે ભાઈ? વાંસની. હવે અહીંયા દોરી દો એટલે આ ત્રિકોણ તૈયાર થઈ ગયો આપણા માટે. ત્રિકોણ ને નામ આપી દઈએ ABC. વાંસ હંમેશા જમીન સાથે કાટખૂણો જ બનાવશે, એ રીતે જ ઊભો હોય. ચાલો, ત્યાર પછી શિરોલંબ શબ્દ લખેલો છે. જો ઊંચા શિરોલંબ વાંસ, શિરોલંબ એટલે અહીંયા કેટલાનો ખૂણો બનશે ભાઈ? 90 નો. ચલો, ત્યાર પછી એ જ વખતે, જો એ જ વખતે એટલે સૂર્યનું સ્થાન નથી બદલાતું, ધ્યાન આપજો. જે વખતે આનો પડછાયો 4 મીટરનો હતો, આનો એટલે કોનો? વાંસનો. તે જ સમયે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. જો તો મિનારાની ઊંચાઈ શોધો. હાલો, ધ્યાન આપજો. તે જ સમયે એક મિનારો, એટલે કે અહીંયા મિનારો દોરી દઈએ આપણે, બરાબર. હવે એની ઊંચાઈ તો જાણતા નથી પણ પડછાયો જાણીએ છીએ. તો કે ભાઈ પડછાયો કેટલો? તો કે 28 મીટર. આને નામ આપી દઈએ આપણે PQR. ચલો રેડી, હવે શું કરવાનું? તો કે અહીંયા ખૂણો 90 નો જ બનશે. આ કિંમત તમારે શોધવાની. આ એટલે શું? તો કે મિનારાની ઊંચાઈ. ધ્યાન આપજો, રકમની અંદર તમને માંગ્યું છે મિનારાની ઊંચાઈ, એટલે આપણા માટે શું બનશે ભાઈ? PQ ની કિંમત તમારે શોધવાની થાય. હવે જો આની કિંમત તમારે મેળવવી હોય તો પહેલા તો આકૃતિ ખબર પડી. આ વાંસ હતો 6 મીટર ઊંચાઈ, સૂર્ય અહીંયા છે, એક જ સમયે આના ઉપરે પડછાયો પડે, આના ઉપરે પડછાયો, આના ઉપરે પ્રકાશ પડે. ધ્યાન આપજો, સ્વાભાવિક કે અહીંયા પ્રકાશ પડે એટલે પડછાયો આ બાજુ જ રચાય.
ख्याल आयो तो के आनी पड़छाय लंबाई 4 मीटर आनी 28 आनी ऊंचाई 6 पण मिनारानी ऊंचाई जाणता नथी ए आपणे शोधवानुं तो शू करवुं जोईए चलो एनो मतलब एवो थयो के आने अनुरूप आ बाजू बनशे आने अनुरूप आ बाजू बनशे खरी चलो एमां तैणना माप जाणो एटले चोथानुं माप मळे खरुं पण अनुरूप बाजूनो गुणोत्तर रह्यो ने ई समप्रमाणमां त्यारे ज बने के ज्यारे आपेल बे त्रिकोण केवा होय समरूप होय केवा होवा जोईए समरूप जो बे त्रिकोण समरूप होय ने तो जेनी अनुरूप बाजूनो गुणोत्तर समप्रमाणमां थाय तो के आपणे बाजूनो गुणोत्तर तो लेवो ज जोईशे तो ज मिनारानी ऊंचाई मळशे नहींतर नहीं मळे तो शुं करवुं पड़े तो के बे त्रिकोण ने समरूप बताई दो जो बे त्रिकोण समरूप होय तो एनी शरत नंबर 2 अनुरूप बाजू गुणोत्तर समप्रमाणमां समझाय शुं कहूं चलो तो के आ बे त्रिकोण ने समरूप बतावा कई शरत वापरवी एना माटे आपणे 4 शरतो भणी गया छे एमां सूर्य अहींया छे एक ज समये ध्यान राखजो तो आ जे जमीन साथे अहींथी जे खूणो बने है ने आने उच्छेद कोण बोलाय ध्यान राखजो શું બોલાય ઉચ્છેદ કોણ કેમ કે આ સમક્ષિતિજ રેખા છે અને આ દ્રષ્ટિ રેખા છે અને ટોચ ઉપર જોવો એટલે ઉચ્છેદ કોણ બને આવું ક્યાં આવશે તો કે ચેપ્ટર નંબર 9 ની અંદર ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર આવશે અત્યારે આપણે સ્વીકારી લેવાનું કે સી અને આર સૂર્યનું સ્થાન નથી બદલાતું ને એટલે જમીન સાથે જે પ્રકાશનું કિરણ ખૂણો બનાવે ને એ અલગ અલગ હોય નહીં એક સરખો જ હોય કેમ કે એક જ સમયે તે જ સમયની વાત થાય એટલે સૂર્ય પોતાનું સ્થાન બદલતો નથી સમજાય ચલો એનો મતલબ એવો થયો કે આ બે ત્રિકોણની અંદર કયા બે ત્રિકોણમાં તો કે એબીસી અને પીક્યુઆરમાં હરખું શું હે જરાક જોઈ લઈએ આપણે કે પહેલા તો અમને સી અને આર બે હરખા દેખાય છે એનું કારણ તો કે બે શું હે ઉચ્છેદ કોણ કોણ એટલે ખૂણો હા ત્યાર પછી બીજું તો એક બતાય ને આંખું ન હોય એની ખબર પડે કે અહીંયા 90 હોય ને અહીંયા 90 હોય હે ને કોને બી ને ક્યુ ને એટલે અહીંયા લખાય બી બરાબર ક્યુ કેમ તો કાટખૂણા તો કે ભાઈ આય ખૂણો અને આય ખૂણો તો કે આવી કોઈ શરત હતી તો કે હા ખૂખું શરત તો હતી ખબર પડે હે તો આ બે ત્રિકોણ સમરૂપ થઈ જ જાય કયા બે ત્રિકોણ તો કે ભાઈ એ બી સી પછી સમરૂપ આ ત્રિકોણ આ એની શરત ખૂખું શરત હતી પણ મેં તમને કીધું ત્યાં ડાયરેક્ટ પીક્યુઆર નથી લખી દેવાનું આમાં જોઈ જોઈને લખવાનું ચલો બી ને અનુરૂપ ક્યુ બી બીજા નંબરે તો અહીંયા ક્યુ આવશે બીજા નંબરે સી ને અનુરૂપ આર તો સી ને અનુરૂપ આર માટે પહેલા નંબરે પી આવશે એ જ આવે છે પણ જોઈ લેવાનું ખાસ ભૂલ નહીં કરવાની હાલ રેડી તો કે ખૂખું શરત ઉપરથી ચલો બે સમરૂપ તો થઈ ગયા તો કે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એની અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય તો કે સમપ્રમાણમાં હોય આપણે કરીએ એનો ઉપયોગ ચાલો તો કે ભાઈ કોની કોની જરૂર છે તો કે એબી સાથે પીક્યુ આવશે તો લો ગુણોત્તર એબી સાથે પીક્યુ ચલો અહીંયા એબી એની સાથે પીક્યુ ત્યાર પછી બીજી કોની જરૂર બીસી સાથે ક્યુઆર જોઈ લો બીસી સાથે ક્યુઆર આવે એસીપીઆર ની જરૂર નથી તો આપણે લખવાય નથી મૂકો કિંમત આપો સાદુરૂપ એબી કેટલા 6 એબી એટલે વાંસની ઊંચાઈ પીક્યુ મતલબ મિનારાની ઊંચાઈ શોધવાની ત્યાર પછી બીસી વાંસનો પડછાયો 4 મીટર લાંબો છે ત્યાર પછી મિનારાનો પડછાયો 28 મીટર પીક્યુનો જવાબ જોઈતો હોય ધ્યાન આપજો પીક્યુ ભાગાકારમાં ઉપર અહીંયા ગુણાકારમાં આવશે આ ઉપર જાય નીચે આવે એટલે 6 હતા અહીંયા સમજો 28 ભાગાકારમાં ઉપર ગુણાકારમાં જાય આ 28 ગુણાકારમાં આવી ગયા ચાલો 4 ની ના 2 ની જગ્યા બદલી જાય 4 નીચે આવશે તો કે પીક્યુ ઉપર વહી જાય છે હેડે તો કે 7 6 28 થશે ને 7 6 28 7 6 કેટલા થાય તો કે 42 મીટર આમ જે જવાબ તમારી પાસે માંગ્યો હતો શું જવાબ માંગ્યો હતો ભાઈ આપણી પાસે તો કે મિનારાની ઊંચાઈ આમ લખી દેવાનું કે મિનારાની ઊંચાઈ આવશે 42 મીટર ખ્યાલ આવ્યો એટલે કે દાખલો અઘરોનો તો સહેલો જ હતો હવે આના પછી આપણે ખાસ અગત્યનો પ્રમેય આના આગળના લેક્ચરની અંદર જોઈશું બરાબર કે પ્રમેય નંબર 6.6 ત્રિકોણના ક્ષેત્રફળ આધારિત છે એ આના આગળના લેક્ચરની અંદર જોઈશું અસ્તુ જય હિન્દ